કાગળની કિંમતોમાં વધારો થતા સાથે સાથે સ્ટેશનરીની કિંમતોમાં પણ વધારો થતા શાળા ખુલતાની સાથે જ વાલીઓમાં મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે કાગળના ભાવમાં અકલ્પનીય વધારો થયો છે તેમ છતાં સરકારી પાઠ્યપુસ્તકોના ભાવ યથાવત છે પરંતુ સ્વાધ્યાય પોથી સહિતના મોટાભાગની સ્કૂલોમાં જરૂરી તેવા પ્રાઇવેટ પ્રકાશનોમાં પચીસ ટકા કરતાં વધુનો વધારો નોંધાયો છે ઉનાળુ વેકેશન પૂરું થતાં જ સ્કૂલો કેમ્પસ ફરી બાળકોની કિલકિલારીઓથી ગુંજી ઉઠ્યા છે ત્યારે વાલીઓએ પોતાના બાળકો માટે સ્ટેશનરી અને પાઠ્યપુસ્તકો વગેરેની ખરીદી આરંભી છે જોકે કાગળના ભાવમાં અકલ્પનીય વધારો થયો છે સરકારી પાઠ્યપુસ્તકોના ભાવ તો યથાવત છે પરંતુ સ્વાધ્યાય પોથી સહિતના મોટાભાગની સ્કૂલોમાં જરૂરી તેવા પ્રાઇવેટ પ્રકાશનોમાં પચીસ ટકા કરતાં વધુનો વધારો નોંધાયો છે તેમજ સ્ટેશનરીની વસ્તુઓ પણ દસ ટકા જેટલી મોંઘી બની છે એક વાલીએ જણાવ્યું હતું કે પહેલા ધોરણમાં જ મારા પુત્ર માટે સાહીઠ હજારનો ખર્ચ થશે આથી પહેલા ધોરણના ખર્ચથી જ અમારા જેવા મધ્યમ વર્ગના વાલીઓની કમર તૂટી જાય છે ચાલુ વર્ષે કાગળના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે ગત વર્ષે જે કાગળના ભાવો પાસઠ સિત્તેર રૂપિયા કિલો હતા તે ભાવ નવા વર્ષમાં એકસો પાંચથી એકસો દસ રૂપિયે કિલો થયા છે જેને લઈને કાગળને લગતી બધી જ વસ્તુઓ જેવી કે નોટબુક ચોપડા સ્વાધ્યાય રૂપિયા થી પચાસ થઈ ગયા છે ફૂલ સ્કેપ ચોપડાનો ભાવ પાસઠ રૂપિયા જેટલો પહોંચી ગયો છે જો કે રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોના ભાવો સ્થિર રાખવામાં આવે છે પરંતુ પ્રાઇવેટ પ્રકાશનોના ભાવ વધતા વાલીઓ ઉપર બોજો વધવો નિશ્ચિત છે પેન્સિલ રબર શાર્પનર અને બોલપેનના ભાવમાં પણ દસ ટકા જેટલો વધારો ઝીંકાયો છે જીએસટીના ફેરફાર જેવી વસ્તુઓને કારણે જે પેન્સિલનું પેકેટ પચાસ રૂપિયામાં મળતું હતું તેના સાહીઠ રૂપિયા થઈ ગયા છે હાલ જુદી જુદી સ્કૂલોમાં અલગ અલગ પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકો ફરજિયાત છે આવા પુસ્તકોના ભાવમાં મોટો વધારો થવાના કારણે હવે વાલીઓને વધુ ખર્ચ કરવો પડશે આ વખતે ખાસ કરીને કાગળમાં જે ભાવ વધારો થયો છે ગયા વર્ષે કાગળ આજે પાંચ સાઈઠ સિત્તેર રૂપિયા કિલો હતો એ અત્યારે એકસો પાંચથી એકસો દસ રૂપિયા કિલો કાગળ ગયો છે એના હિસાબે કાગળને લગતી જે પણ કાંઈ વસ્તુ હોય કે નોટબુક છે ચોપડા છે સ્વાદીય પોતી છે નવનીત છે પ્રાઇવેટ પ્રકાશનોની કોઈ પણ વસ્તુ છે એની અંદર ઓછામાં ઓછો વીસથી પચીસ ટકા